જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્મસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ. તમે, હું અને લગભગ બધા પેરેન્ટ્સની અમુક એવા પ્રકારની ભૂલ થાય છે કે જે આપણા બાળકને બગાડે છે, એટલે કે આપણા બાળકની માનસિક સ્થિતિ ઘણી વખત આપણી ભૂલને કારણે બગડતી હોય છે. તો અમુક બાબતો એવી છે કે જે મને ધ્યાનમાં આવે છે એ આપણે શેર કરીએ, અને હું અને તમે જો શક્ય હોય તો અમે ફેરફાર કરવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણું બાળક જે છે એ સર્વાંગી વિકાસ થકી પોતાનું જીવન જે છે એકદમ ટોપ લેવલ ઉપર લઈ જઈ શકે. આમ તો શું છે કે દરેક પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાળક જે છે એ પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે. પણ નાનપણથી અમુક આપણી એવી ખૂટેવો છે, આપણા બધાની એવી ભૂલો જે છે, જેને લઈને બાળક ઉપર માનસિક અને વિપરીત અસર થાય છે, જેથી કરીને બાળક જે છે એ ઘણી વખત મૂંઝાતું હોય છે પણ આપણને કહી નથી શકતું. તો સૌથી પહેલો જે પોઈન્ટ મને ધ્યાનમાં આવે છે, તો આપણા બાળક પ્રત્યે હંમેશા આપણે મૈત્રી ભાવ રાખવો જરૂરી છે. ભલે નાની ઉંમરમાં હોય કે મોટી ઉંમરમાં હોય બાળક, પણ બાળક એ બાળક છે, માતા એ માતા છે, પિતા એ પિતા છે, અને બાળક જે છે એની કઈ રીતે એની પરવરિશ કરવી એ ખૂબ મહત્વનું છે. એટલે સૌથી પહેલો જે છે એ મૈત્રી ભાવ જે છે એ આપણા બાળક પ્રત્યે રાખવો ખૂબ જરૂરી છે. બાળક છે, ભૂલ પણ કરે અને ગમે તેવી મિસ્ટેક પણ કરશે, કેમ કે બાળક છે. તો એ મૈત્રી ભાવના થકી આપણે કઈ રીતે એને સુધારવાનો પ્રયત્ન કરવો એ ખૂબ મહત્વનું છે. બીજો જે ટોપિક જે છે એ ખૂબ મહત્વનો અને અતિ ઉપયોગી તમને, મને અને બધાને ખાસ આ ટોપિક ઉપર વિચારવા જેવો છે, કેમ કે આ ટોપિક થકી બાળક જે છે ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જતું હોય છે. માનસિક જે આખી સિચ્યુએશન જે છે બાળકને ખૂબ તકલીફ વાળી થઈ જતી હોય છે. તો આ ટોપિક એવો છે કે આપણા બાળકની કમ્પેરિઝન બીજા સાથે કરવી, એટલે કે આપણું બાળક જે કાંઈ કાર્ય કરતું હોય અને એનાથી ઊંચા લેવલનું કોઈ બાળક હોય કે એના ક્લાસમાં હોય કે એની જોડે શિક્ષણ કરતું હોય, અભ્યાસ કરતું હોય, તો એ બાળક સાથે તમે એની કમ્પેરિઝન કરશો એટલે આપણા બાળકને હર્ટ જેવું ફીલ થશે અને માનસિક એની સિચ્યુએશન જે છે એ બગડવાની શરૂઆત થઈ જશે. કેમ કે જો આપણે એ બાળકને આપણા બાળકની કમ્પેરિઝન હોશિયાર બાળક સાથે કરવા જશું, ઘણી વખત આપણા બાળકને એવું કહેતા હોઈએ છીએ કે જો તારા ક્લાસમાં પહેલો જે છે એ તારા કરતાં વધારે માર્ક્સ લાવે છે, એટલે એવી એને નેગેટિવ આપણે એને સલાહો દેતા હોઈએ છીએ. તો આ નેગેટિવ સલાહને લીધે ઘણી વખત એ બાળક જે છે એ સારા મિત્રો નથી બનાવી શકતું, કેમ કે આપણે મનમાં જેવાને ભરી દીધું હોય છે કે ભાઈ આ વ્યક્તિ આમ છે ને આ વ્યક્તિ આમ છે, આ વિદ્યાર્થી તારા કરતાં હોશિયાર છે એટલે તારે એનાથી આગળ નીકળવાનું છે, એટલે આખો કોમ્પિટિશનનો ભાવ એ બાળકમાં જન્મ થતો હોય છે કોમ્પિટિશનના ભાવનો. તો આ કોમ્પિટિશનનો ભાવ જે છે એકબીજાને મિત્ર થતા રોકે છે અને બાળકને મિત્ર થતા રોકે છે, એટલે એનું જીવન જે છે બગડવાની શરૂઆત થઈ જશે. કેમ કે બાળક જે છે એ અભ્યાસ જરૂરી છે પણ સાથે સાથે સારા મિત્રો પણ ખૂબ જરૂરી છે. સારા મિત્રો માટે એને સારા જે કંઈ એના વર્ગમાં વિદ્યાર્થીઓ એની મૈત્રી કઈ રીતે કરવી એ ખૂબ સમજાવવાની જરૂર છે. કેમ કે એ જો એને મગજમાં બેસી જશે તો એ સારા મિત્રો એટલે કે હોશિયાર જે કંઈ વિદ્યાર્થીઓ છે એની સંગત કરશે અને એમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરશે. પણ આપણે જો એને એમ જ કહીશું કે જો આ તારા કરતાં હોશિયાર છે અને એનાથી તારે આગળ નીકળવાનું છે, એટલે તરત એને લઈને દુશ્મનાવટનો ભાવ એના મનમાં પેદા થઈ જશે. માટે આ વસ્તુ ખાસ બહુ મહત્ત્વની છે અને ખરેખર આપણે બધાએ આમાં થોડું વિચારવા જેવું છે કે બાળકની, આપણા બાળકની કમ્પેરિઝન બીજા બાળકો સાથે ક્યારેય પણ ન કરવી તો સારું. આપણું બાળક છે, આપણું છે, આપણા બાળકનું લેવલ આપણને ખબર છે, તો શું કામ એની કમ્પેરિઝન કરી અને એની માનસિક સ્થિતિ આપણે બગાડીએ. તો ખૂબ જ સરસ મજાનો ટોપિક છે અને ખરેખર વિચારવા જેવું. હજી હું કહું છું કે આપણા બાળકની કમ્પેરિઝન છે ક્યારેય કોઈ બાળક સાથે ન કરવી, એમ કરવાથી બાળકની માનસિક સ્થિતિ છે ખૂબ બગડી જતી હોય છે. ત્રીજું, ઘણી વખત આપણા ઘરમાં અયોગ્ય ભાષાનો ઉપયોગ થતો હોય છે, તો આવી ભાષાઓ જે છે એ અમુક આપણે માતા પિતા હોય પણ બધાએ ધ્યાન રાખવું કે બાળક જ્યારે હાજરમાં હોય ત્યારે ખરેખર કઈ રીતે આપણું વર્તન હોવું જોઈએ, ભાષાનું શુદ્ધિકરણ કઈ રીતે હોવું જોઈએ એ ખૂબ મહત્વનું છે. કેમ કે આપણે જેવું વર્તન કરશું
આપણે જેવું બોલીશું એવું જ આપણું બાળક બોલવાનું છે. ત્રીજું અને ત્રીજું આપણે જોઈએ હવે ચોથું છે જે ઘણી વખત આપણે આપણા બાળકને વધારે પડતું ભારણ ભણવાનું દેતા હોય છે, વધારે પડતું પ્રેશર કરતા હોય છે. ક્યાંય જીવનમાં હોય, ક્યાંય જીવનમાં LKGમાં સ્ટાન્ડર્ડ 1-2માં હોય તો એટલું બધું પ્રેશર આ બાળકને આપે કે જાણે કે આમાં મોટો જગ જીતી આવવાનો હોય. શું કામ બાળકોને આપણે બગાડીએ? આનંદ કિલ્લો કરતો કરતો ભણવા દો ને, એટલે શાંતિથી એ રીતે ભણશે તો એના લેવાનું જે કાંઈ કાર્ય છે કરવાનું જ છે. પણ એટલું બધું પ્રેશર આપણે બધા બાળકો પર નાખીએ ને એટલે બાળકનું જે બાળપણ જે છે એ ખતમ થઈ જાય છે અને પછી એ જીવનમાં આગળ વધતા હોય ને વાત લાગી જતી હોય છે. એટલે બાળકને બાળકની રીતે તૈયાર થવા દો. નો લેસન કરે તો શું પણ એમાં કાંઈ થઈ નથી જવાનું, પણ એનું જે કાંઈ લેવલ છે એ પ્રમાણે એને તૈયાર ધીમે ધીમે એને શીખવાડવું. એટલે પ્રેશરાઇઝ જેમ કરશો એમની અસર જે છે નેગેટિવ થશે, માટે ખૂબ મહત્વનો વિચાર છે. પાંચમું, આપણી લાઈફસ્ટાઈલ આપણે સુધારવાની જરૂર છે. તમારે મારે અને બધાએ જો આપણી લાઈફસ્ટાઈલ ઇરેગ્યુલર હશે, અવ્યવસ્થિત હશે, તો આપણા બાળકની પણ લાઈફસ્ટાઈલ ઇરેગ્યુલર થશે. તે આપણે રાતે મોડે સુધી જાગશું અને સવારે મોડે ઉઠીશું તો આપણું બાળક પણ એ જ કરવાનું છે. પણ એના બદલે આપણે બાળકને એ જ રીતે તૈયાર કરીએ અને આપણે એ રીતે આખી જીવનશૈલી જીવીએ કે જેથી કરીને આપણી જે કાંઈ પદ્ધતિ છે એ બાળક આપણને અનુસરી અને પોતાનું જીવન સુધારવાનો પ્રયત્ન કરશે. જનરલી શું છે કે ઘર પરિવારમાં માતા પિતા અને ભાઈ બહેન જે પ્રમાણે વ્યવહાર કરતા હોય, વર્તન કરતા હોય, જે પ્રમાણે જીવનશૈલી હોય એ પ્રમાણે બાળકનું ઘડતર થતું હોય છે. તો આપણા બાળકનું ઘડતર સારું અને સાચી દિશામાં થાય, બાળક આપણું ખૂબ આગળ વધે, બાળકને માનસિક સિચ્યુએશન ખૂબ સારી રહે, એના માટે ખૂબ મહત્ત્વના આ ટોપિક છે. તો ખૂબ વિચારવા જેવા છે અને ખાસ ખરેખર આ બધી વસ્તુ જે છે બાળકના વિકાસમાં મદદ કરતી હોય છે, માટે આ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવા જેવું છે. મોંઘી સ્કૂલમાંથી વધારે વધારે ફી ભરવાથી કે કાંઈ બાળક હોશિયાર નથી થઈ જતો, પણ બાળક હોશિયાર થાય એના માટે જે કાંઈ તૈયારી કરવી પડતી હોય છે એ કરવી પડે છે. બાકી ભલે ને લાખો ને કરોડો રૂપિયા ફી ભરી અને મોંઘી સ્કૂલોમાં આપણે ભણાવીએ, પણ એ બાળકનું જ્યાં સુધી આપણે પોતે ઘડતર નહીં કરીએ ત્યાં સુધી એનો વિકાસ નહીં થાય. આટલું જો આપણે ધ્યાન રાખીએ તો આપણું બાળક જે ટોપ લેવલે 100% નીકળી શકે છે. સર્વ જીવને મા ચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના જય માતા.